નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જીવદયા ગ્રુપ દાહોદ દ્વારા દાહોદના ગોવિંદનગરના ગાર્ડન ખાતેથી 45 પક્ષીઓને ખુલ્લા આકાશમાં મુક્ત કરવામાં આવ્યા. આ ગ્રુપ દ્વારા મકર સંક્રાંતિના પર્વને લઈ હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે પતંગના દોરાથી કોઈપણ પક્ષી ઘાયલ અવસ્થામાં જોવાય તો તેની જાણ કરવા વિનંતી કરવામાં આવી હતી, જેને લઈને દાહોદ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાંથી પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની જોતા ટેલિફોનિક જાણ જીવદયા ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી, જેમાં 41 કબૂતર, 1 સમડી, 2 ઘુવડ, 1 શિખરા પક્ષી, 1 એશિયન કોયલ અને 1 બગલાને 47 પક્ષીઓને રેસ્ક્યુ કરી દાહોદના ગોવિંદનગરના ગાર્ડન ખાતે આવેલા પાંજરામાં તમામ પક્ષીઓની સારવાર કરી હતી, જેમની 15 દિવસની સારવાર બાદ આજરોજ ગોવિંદનગરથી 15 પક્ષીઓ સાજા થતા તેઓને દાહોદના ગોવિંદનગરના ગાર્ડન ખાતેથી ખુલ્લા આકાશમાં મુક્ત કરવામાં આવ્યા હતા. નમસ્કાર, કરુણા અભિયાન 2024 નિમિત્તે જીવદયા ગ્રુપ દ્વારા કુલ મળીને 46 થી 47 પક્ષીઓ બચાવવામાં આવ્યા હતા, જેમાં સમડી, ઘુવડ, બગલા, કોયલ તથા કબૂતર અને એક શિખરા પક્ષી હતું. તેનો આજે અમુક પક્ષીઓનો આભાર રીતે આકાશમાં ઉડાવવામાં આવ્યા છે અને અમુક હજી સારો રેટલ છે અને સમડી અને ઘુવડને તેમના ટાઈમ પ્રમાણે રિલીઝ કરી દેવામાં આવ્યા હતા. શું નામ આપ્યું? સિદ્ધાર્થ કપેડ, જીવદયા ગ્રુપ, દાહોદ.